निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रेसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ 35મું અમરા પટગીર અને મુક્ત મુનિ પ્રશ્ન પૂછે છે, ભગવાન શ્રી હરિ એનો અદ્ભુત જવાબ આપે છે, એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। नृपति आरती कर के झोरी कर हे दोय, पीछे स्तुति सो करत भये, अब मैं कहत हूँ सोय। नृपति आरती कर के ये झोरी कर हे दोय, पीछे स्तुति सो करत भये, अब मैं कहत हूँ सोय, अब मैं कहत हूँ सोय। अक्षरपति भगवान तुम हम ही काज तुम आय, आए उद्धारे हमको आश्चर्य बात कहाय। अक्षरपति भगवान तुम हम ही काज तुम आय, आए उद्धारे हमको आश्चर्य बात कहाय। अमरा पटगीर पोताना घर में भगवान श्रीहरि की पधरामणी करावे, दरबारे आरती करी अने बन्ने हाथ जोड़ी श्रीहरि ने स्तुति करी। તે હવે કહું છું, દરબાર સ્તુતિ કરે છે, હે પ્રભુ આપ તો અક્ષરધામના અધિપતિ સાક્ષાત ભગવાન છો, અમારે માટે જ આપ પ્રગટ્યા છો, આવીને અમારો જે ઉદ્ધાર કર્યો તે ખરેખર આશ્ચર્યની વાત કહેવાય, આપના સિવાય અમારો ઉદ્ધાર ક્યારેય થાત નહીં, આપના કલ્યાણકારી ગુણોનો કોઈ પાર નથી, તેને તો શેષ પણ હજાર મુખે કહી શકે એમ નથી, સંસાર રૂપી સાગરમાં અમે ડૂબી રહ્યા હતા ત્યારે આપે આવીને અમારો હાથ પકડીને અમને બચાવ્યા છે, અમારું હિત કરનારા આપ છો, માતા પિતા પુત્ર કે પત્ની આપના સમાન અમારા કોઈ હિતકારી નથી। કેવી પ્રાર્થના કરે છે દાદા જોયું, આપણે નદીમાં નાવા ગયા હોઈએ અને એમાં ડૂબીએ, તણાવા લાગીએ અને એવા સમયમાં કોઈ મરણ્યો થાય અને પાણીમાં ઝંપલાવે અને આપણું કાંડું ઝાલી ખેંચીને આપણને બહાર કાઢે, આખી જિંદગી આપણે ભૂલીએ, એવી રીતે બસ આ માયાના પ્રવાહમાં જીવ પ્રાણી માત્ર તણાઈ રહ્યા છે, આ સંસાર રૂપી સાગરમાં દુનિયાભરના જીવો ડૂબી રહ્યા છે।
अरे संसार मा अनेक उपाधे, अरे संसार मा ए अनेक उपाधे, त्रिवेधता पटल्याधीन व्याधे, एथे बहुनामी बचावजो, सहजानंद वेला पधारजो। चारे बाजू थी आग लागे छे दादा, चारे बाजू थी आधी व्याधि अने उपाधि। आ दुनिया में एटला बधा दुख छे, दुनिया मा डाह्यो डापण मा दुख पामे। देवानंद स्वामी केवू लख्यो, दुनिया मा डाह्यो डापण मा दुख पामे। માણસ બુદ્ધિનો ડોળ કરવા જાય છે એમાં તો વધારે ઉલટાનું વધારે પડતું દુખાવે છે। અમારા પટગીર મહારાજને પ્રાર્થના કરે છે, પ્રભુ આ સંસાર રૂપી સાગરમાં અમે ડૂબતા હતા, આપે અમારો હાથ જાલી અમારો ઉદ્ધાર કર્યો। સદગુરુ મુક્તાનંદ સ્વામીનું પદ પણ છે, કરુણા અતિશે રેહો કીધી, ભવજળ બુડતા બાય ગ્રહી લીધી। એ કરુણા અતિશે રે હો કેધી, ભવજળ બોડતા બાય ગ્રહે લેધે, જન્મ સુધાર્યો રે હો મારો। સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આજ પ્રાર્થના કરી, અનેક ભક્તોએ આવી જ પ્રાર્થના કરી છે। આજના પણ ભક્તો ઘણી વાર કહેતા હોય, સ્વામી આ તો કથા વાર્તા રોજ સાંભળીએ છીએ ને, એટલે બાકી અમે આવા નહોતા। જ્યારથી આ કથા અમારા ઘરમાં આવી છે ને, ત્યારથી અમારા જીવનની બધી વ્યથાઓ ગઈ। અમને જ્યારથી આ મહારાજ ઓળખાણા ને, ત્યારથી સ્વામી અમારા જીવનમાં સુખ સુખ અને સુખ। જ્યારથી પૂજ્યપાદ ગુરુદેવની અમને ઓળખાણ થઈ, ત્યારથી અમારા જીવનના દુઃખ માત્ર ટળી ગયા। કેટલા ભક્તોના ઘરમાં અમે આ વસ્તુ સાંભળીએ છીએ। આજની વાત અદ્ભુત આવવાની છે, ધ્યાનથી સાંભળીએ। સ્વામીના પ્રસાદીના શબ્દો થોડા વાંચીશું, આપણે પણ મહારાજને આવી જ પ્રાર્થના કરીએ, અને એ વાત ચોક્કસ છે, ભગવાનના ચરણ સિવાય આ જગતમાં શાંતિ ક્યાંય નથી। ચારે બાજુ આગ લાગી છે, ચારે બાજુ ભાલાનો વરસાદ છે, ચારે બાજુ અંગારા 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 જ છે। એટલા માટે એક મહારાજની મૂર્તિમાં સુખ છે, અને મહારાજની મૂર્તિને ધારી રહેલા મહાપુરુષો એના સમાગમમાં સુખ છે। સુરપુર નરપુર નાગપુર એ તિન મે સુખ નાહી, સુખ યા હરિ ચરણ મે યા સંતન કે માહી। સુરપુર નરપુર નાગપુર એ તિન મે સુખ નાહી, સુખ યા હરિ ચરણ મે યા સંતન કે માહી। સ્વર્ગમાં જાઓ કે પાતાળમાં જાઓ, કોઈ પણ જગ્યાએ સુખ નથી, નથી ને નથી, મૃત્યુલોકમાં પણ નથી, તો ક્યાં છે? પ્રભુના ચરણમાં કા સંતના આશ્રયમાં, હરિ ચરણ મે યા સંતન કે માહી। રોજ સાંભળી ઉતારી કથા પ્રમાણે મહારાજ, મહારાજને મળેલા મોટા મુક્તોમાં જોડાઈએ, પછી જુઓ તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં કેવો આનંદ, કેવું સુખ, કેવી દિવ્યતા, છતે દેહે આપણે અક્ષરધામમાં બેઠા છીએ ને એવું લાગશે। દરબાર પ્રાર્થના કરે છે, પ્રભુ માતા પિતા પુત્ર કે પત્ની આમાંથી કોઈ પણ આપના સમાન હિતકારી નથી, તમે જેવું અમારું હિત કર્યું છે ને એવું હિત આમાંથી કોઈએ નથી કર્યું।
દાદા થોડી વાત વચ્ચે કરી દો, મને આ વાત એટલી બધી ગમે છે, લગભગ ક્યારેય નથી કરી, ક્યારેય નથી કરી. વિનોબાજી ભાવે એમના ગીતા પ્રવચન, જેલમાં આપેલા પ્રવચનો એકવાર જો વાંચે ને માણસ, રૂવાડા ઊભા કરી નાખે. ગીતા પ્રવચનમાં વિનોબાજી ભાવે એમ કહે છે, મારું શરીર માના દૂધથી પોષાયું છે, પણ તેથી પણ વધુ મારા હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધથી થયું છે. માતાના દૂધ કરતા પણ આ મૂર્તિનું જે દૂધ છે ને, મૂર્તિને વરેલા જે મહામુક્તો છે એની કૃપાનું અમૃત છે ને, એ આત્માનું વધારે પોષણ કરે છે. આ શાસ્ત્રો એટલા માટે તો ભગવાનની મૂર્તિ છે, ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. મહારાજની મૂર્તિમાં જોડાઈએ, ફરીવાર સાગરની એ વાતને આપણે યાદ કરીએ. હરિચરિત્ર સાગરમાં આધારાનંદ સ્વામીએ કહ્યું, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ કે ભગવાનના ચરિત્રનું શ્રવણ કરીએ, અથવા ભગવાનની આજ્ઞામાં રહીએ, અથવા ભગવાનનું ગુણગાન કરીએ, ચારે વાત ભલે જુદી છે પણ ચારેનું ફળ તો એક સરખું જ છે. મૂર્તિના દર્શન કરીએ, અથવા તો એ મૂર્તિના મહિમાની વાતો આ શાસ્ત્ર દ્વારા શ્રવણ કરીએ, અથવા તો એ મૂર્તિ જેમાં છે એવા મહાપુરુષો એમની સાથે બેસીએ, અથવા તો એ મહારાજની આજ્ઞાનું પાલન કરીએ. તમે ઘરમાં છો, ધંધામાં છો, બિઝનેસ પર છો, હોટેલમાં છો, સ્ટોરમાં છો, પણ ખબરદાર થઈને મહારાજની આજ્ઞા નાનામાં નાની સાવધાન થઈને પાળો છો, તો ભલે તમે હોટેલમાં છો, સ્ટોરમાં છો, છતાં પણ એનું ફળ એટલું જ છે જેટલું મૂર્તિના સંબંધે કરીને ફળ છે. એટલું મારી વાત નથી, શાસ્ત્રની વાત છે. દુઃખ થાય છે આજે ધર્મ જગતમાં રહેનારા માણસો જ ધર્મને નથી ઓળખી શક્યા. અંગ્રેજીનો કવિ મિલ્ટન એમ કહે છે કે સારા ગ્રંથ એ તો આત્માનું પોષક તત્વ છે. આત્માને કોણ બળ આપે છે? સારા ગ્રંથ. યાજ્ઞવલ્ક્ય ઋષિ એમ કહે છે, ધર્મગ્રંથ વિનાનો ઓરડો આત્મા વગરના દેહ સમાન છે. મહાત્મા ગાંધી બહુ સરસ લખે છે, હું એટલા માટે કહું છું, આ કથા આપણે રોજ સાંભળીએ છીએ ને, આ ભગવાનનો સંબંધ છે. અમરા પટગીર જેમ મહારાજને પ્રાર્થના કરે છે, માતા કે પિતા, પત્ની કે પુત્ર, એણે જેવું હિત નથી કર્યું તેથી પણ વિશેષ તમે હિતકારી છો. કેટલા બધા કીર્તનો છે, કીર્તનોના શબ્દો છે, પણ આપણે આ વાત થોડી સમજી લઈએ આખી આખી. મહાત્મા ગાંધી સરસ વાત લખે, મારી બે માતાઓ છે, એક માતા પુતળીબાઈ છે, પરંતુ તે તો સ્વર્ગ સીધાવી છે, અને બીજી ગીતારૂપી માતા હયાત છે. મૂંઝવણના સમયમાં એની પાસે જાઉં છું ત્યારે મને કદી નિરાશ કરતી નથી. મહાત્મા ગાંધી અને ગીતા શું હતું એ જાણવા માટે તમે દિલ્હી જાઓ ને. આજે પણ મહાત્મા ગાંધીનો દિલ્હીનો આશ્રમ ત્યાં જજો, હું તો ગયો છું, બે ત્રણ વખત ગયો છું. આપણે સુખ જોઈએ છીએ પણ સુખનો રસ્તો આપણે પસંદ નથી કરતા, સુખના રસ્તે ચાલવાનું પસંદ નથી કરતા. જવું છે ગોવા, જવું છે ગોવા ફરવા, અને ગોવાની ટિકિટ મોંઘી લાગી તો ગોધરાની ટ્રેનમાં ચડી ગયા દાદા, તો ક્યાં પહોંચે, ક્યાં પહોંચે? સુખ જોઈએ છે પણ સુખનો જે માર્ગ છે ને એ આપણને પસંદ નથી, સુખના માર્ગે ચાલવું આપણને પસંદ નથી. આટલી જ કમનસીબી છે. સાંભળો હા થોડી વાત. એક મહાપુરુષે તો ત્યાં સુધી લખ્યું છે, મને નરકમાં મોકલો પણ મારી સાથે જો સારા ગ્રંથ હોય તો હું નરકને પણ સ્વર્ગ બનાવી શકું. ગુણવંત શાહ એની એક વાત એના જ શબ્દોમાં વાંચું છું, કોઈને દુઃખ લાગે તો માફ કરજો. આ સત્ય વાત છે, એટલે શાશ્વત વાત છે, એટલે કેવી પડે. આજે બપોરે મેં સંતો ગુરુજીની કથા સાંભળતા હતા,
સંતોની સભામાં ગુરુજીએ ટકોર કરી, સંતો આપણે શાસ્ત્રનું ચિંતન અધ્યયન રાખવું જોઈએ, વેદો આપણી સંસ્કૃતિના સ્તંભો છે, એના ઉપર આપણી સંસ્કૃતિ ઊભી છે, વેદ અને ઉપનિષદ આવા ધર્મગ્રંથ ન હોય તો આ સંસ્કૃતિ ઊભી ન રહી શકે. અને ગુરુજીએ સરસ વાત કરી, આ વૈદિક સંસ્કૃતિ એના પાયા એના આધાર સ્તંભ વેદો અને ઉપનિષદો અને પુરાણો ઇતિહાસ ગ્રંથો છે અને વચનામૃત એનો કળશ છે, શિક્ષાપત્રી એની ધ્વજ પતાકા છે, વિજય ધ્વજ છે. એક વાત તો જીવનમાં લખી જ રાખવી પડશે, માણસની મૂંઝવણ માણસે પોતે જ ઊભી કરેલી છે. સંશયાત્મા વિનશ્યતિ. મેં ઘણી વાર તમને પેલા સસલાની વાત કરી છે કે પેલા બહુ સારા એક સત્ય ઘટના છે, ધર્મનિષ્ઠ એક નેતા ભારતના આઝાદી સમયના ગાંધી યુગના, એ ગાંધીવાદી નેતા ગાડી લઈને જાય, રસ્તામાં સસલું આવ્યું, ડ્રાઈવરને બ્રેક મારવા કહ્યું, સસલું ઊભું રહી ગયું, ગાડી પણ ઊભી રહી ગઈ, તુરંત ગાડી ચલાવી, અચાનક પેલું સસલું ડિસિઝન ન લઈ શક્યું, આમ તેમ ભાગવા લાગ્યું, એને બચાવવા અઢળક મહેનત કરવા છતાં એ સસલું ગાડીના ટાયર નીચે આવી ગયું. ગાંધીવાદી એ નેતાના હૃદયમાં પારાવાર દુઃખ થયું, એક જીવની હત્યા. નીચે ઉતરી પશ્ચાતાપ સાથે ડ્રાઈવરને પ્રશ્ન પૂછ્યો, ડ્રાઈવર પણ જ્ઞાની હતો, આ બંનેના નામ ઇતિહાસમાં છે, કે આ સસલું મર્યું એમાં મારો વાક કહેવાય, તારો વાક કહેવાય, એક સસલાનો હવે ગુનો કોને લાગે? ત્યારે ડ્રાઈવરે કહ્યું, સાહેબ તમે તો મને 2-3 વખત કહ્યું, જોજે, ધ્યાન રાખજે, મેં ગાડી ઊભી પણ રાખી દીધી, તમારો વાક નથી, મેં પણ મારાથી થાય એટલી બધી જ મહેનત કરી એને બચાવવા માટે, પણ એ સામે ચાલીને નિર્ણય ન કરી શક્યું, આમ જાઓ કે આમ જાઓ, આમ જાઓ કે આમ જાઓ, 2 વાર પાછું પણ ભાગ્યું અને સામે ચાલીને ટાયર નીચે આવ્યું છે. સાહેબ માટે મને લાગે છે કે આ સસલાની દ્વિધા હતી ને, એને લીધે એનું મૃત્યુ થયું છે, તમારે લીધે પણ નહીં, મારે લીધે પણ નહીં. આજના મોટા ભાગના માણસો મરે છે ને, દુઃખી થાય છે ને, કોને લીધે? દ્વિધાને લીધે. જીવનમાં એક નિર્ણય કરવો જોઈએ, કઈ કઈ બાબતમાં? એક ગ્રંથમાં. કઈ બાબતમાં? ગ્રંથમાં એક નિર્ણય જોઈએ, એક જ ગ્રંથ. બીજા બધા ગ્રંથો નદી છે. અમને સંતોને ગુરુજી કેટલું સરસ સમજાવે, બધા ગ્રંથો આપણે વાંચીએ, બાઇબલ પણ વાંચીએ, કુરાન પણ વાંચીએ, વેદ ઉપનિષદ પણ વાંચીએ, પણ યાદ એટલું રાખીએ, વચનામૃત એ સમુદ્ર છે, એ બધી સરિતાઓ સમુદ્રને મળતી હોય ને તો બધી સરિતાઓ સાચી, પણ વચનામૃતના સિદ્ધાંતથી વિરુદ્ધમાં કોઈ વાત આવે ને તો એ આપણા માટે માન્ય નહીં. ગ્રંથ એક, કંથ એક, કંથ એક ધણી. સ્ત્રી માટે આલોકની દ્રષ્ટિ એક પુરુષ એક પતિ હોય તો જે સુખી થાય, અને આધ્યાત્મિક માર્ગમાં કંથ એટલે ધણી, ધણી એટલે ભગવાન. રિસ્પેક્ટ ઓલ, ફોલો વન. ઈષ્ટ તો એક જ હોય, આરાધ્ય તો એક જ હોય, માથું આપણું એક જ જગ્યાએ નમે, આપણી ઉપાસના એક જ દેવની હોય. આ બધું સરખું, અમારે તો બધા સરખા. આવી વ્યભિચારણી ભક્તિ કરનારા વધ્યા છે ને, એને લીધે ધર્મ જગતનું નખોદ નીકળી ગયું. એને કોઈની ઉપાસના ન કરી, બધાની ઉપાસના લૂલી કરી નાખી અને પોતે નપુંસકનો નપુંસક રહે. ગ્રંથ એક નક્કી કરો. આપણા માટે તો વચનામૃત જેવો કોઈ ગ્રંથ જ નથી, એ જ સર્વોપરિ ગ્રંથ, મહારાજનો માન્ય છે. ગ્રંથ એક, કંથ એક અને સંત એક. ઘણા લોકો ઓનલાઈન જાત જાતની કથા સાંભળીને એવા પ્રશ્ન પૂછે વિચરણમાં જતા હોઈએ ત્યારે, ત્યારે અમારે વિનંતી સાથે કહેવું પડે કે ભગત તમે એક નક્કી કરો, ભલે તમને સારું લાગે ગમે તે સાંભળો, પણ એક સંતનો નિર્ણય તમે માન્ય કરી શકો એવા એક સંત નક્કી કરો, પછી તમને જવાબ આપી શકીએ. હમણાં અમે વિચરણમાં ગયા, એક વચનામૃતના એવા જ્ઞાની ભક્ત મળ્યા અમને, શાસ્ત્રોના એવા જ્ઞાની ભક્ત મળ્યા. ધન્ય છે એના જ્ઞાનને, ધન્ય છે એના શાસ્ત્રના ચિંતનને. શાસ્ત્ર એની પાસે જબરજસ્ત છે, પણ શાસ્ત્રની સાથે એકાદ સદગુરુ જો હોય ને, એકાદ સંતની નિષ્ઠાની જો હોય ને,
તો પૂરું થઈ જાય. વચનામૃતમાં મહારાજે કહ્યું, સત્શાસ્ત્રમાં આવી વાત લખી હોય છતાં પણ સત્પુરુષ વિના નથી સમજાતી, માટે જીવનમાં એક જ ગ્રંથ. હા, બીજા બધા ગ્રંથનું આપણે અધ્યયન કરીએ, પણ આપણું કેન્દ્ર બિંદુ એક હોય, બધા ગ્રંથો સમજીને આપણે આ ગ્રંથની પુષ્ટિ કરવા માંગતા હોય, આપણા ઈષ્ટ આરાધ્ય એક હોવા જોઈએ. આપણા જીવનના નિર્ણાયક કોઈ સત્પુરુષ, કોઈ જસ્ટિસ કે જેની વાત મહાજનો એન ગતઃ સપંથા, મહાભારતે પણ ધર્મનું તત્વ એમાં જ બતાવ્યું, એવા એકાદ સત્પુરુષ, એની આજ્ઞા એટલે આપણા માટે ધર્મ, એની આજ્ઞા એટલે આપણા માટે જીવન, એનું વચન એટલે આપણા માટે સર્વસ્વ. બસ પછી જુઓ ગુણવંત શાહની આ વાત સાંભળજો, મેં એક પણ મુસલમાનનું ઘર એવું નથી જોયું, એ ભલે ને રેકડીવાળો કેમ ન હોય, જેના ઘરમાં આદરણીય સ્થાને કુરાન ન ગોઠવાયું હોય. એક પણ ખ્રિસ્તીભાઈનું ઘર એવું નથી જોયું, એ પછી ગરીબમાં ગરીબ હોય તો પણ એના ઘરમાં યોગ્ય સ્થાને બાઇબલ ન ગોઠવાયું હોય. અને કેટલાય હિન્દુઓના ઘરમાં રામાયણ તો છોડો, ઉપનિષદ તો છોડો, અરે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની 8 આનાની ગીતા પણ નથી. એવા હિન્દુઓ કહે છે, હિન્દુ હોને કા હમે ગર્વ હૈ, તમને નથી રામાયણ સાથે સંબંધ, તમને નથી મહાભારત સાથે સંબંધ, તમને નથી ગીતા સાથે સંબંધ, કોઈ ધર્મ ગ્રંથ સાથે સંબંધ નથી, તમે કેવી રીતે તમારી જાતને હિન્દુ કહેવડાવો છો? શું પ્રમાણ? વર્ષો પહેલા 1992-93 વાત, કંડારીની બાજુનું એક ગામ, ત્યાં એક મુસ્લિમ વ્યક્તિ કંડારી ગુરુકુલમાં કામ કરવા આવે, એ સમયમાં મને કુરાન જાણવાની વાંચવાની ઈચ્છા હતી, એમને પૂછ્યું, ના આપ્યું. ઘણા એવી વખત તમારે ઘણી વખત વાત થઈ છતાં એને ન આપ્યું. પછી છેવટે મેં કહ્યું, કેમ તમે આપ, કંઈ કારણ છે? એને છેલ્લે કહ્યું કે કુરાન એ શરીફ, અમારો પવિત્ર ધર્મગ્રંથ, એને અમે પવિત્રતાથી અડીએ છીએ. તમે હિન્દુઓ તમારા કોઈ ધર્મગ્રંથને જો આદરણીય રીતે નથી રાખતા, તો અમારો ધર્મગ્રંથ પણ તમે ગમે ત્યાં મૂકી દો, ગમે ત્યાં રાખો, એટલે હું હિન્દુઓને અમારો ધર્મગ્રંથ નથી આપવા માંગતો. તમે વિચારો, આપણા ઘરમાં વચનામૃત અને શિક્ષાપત્રી તો હોવા જ જોઈએ, એ ગમે તેમ ડ્રોવરમાં પડ્યા હોય એમ નહીં, વ્યવસ્થિત જગ્યાએ કોઈ જગ્યાએ આપણે મૂકેલા હોવા જોઈએ, પૂજ્ય સ્થાને, આદરણીય સ્થાને. સ્વામી વિવેકાનંદની એક છેલ્લી વાત વાંચી લો, ક્યાં આપણે ભૂલા પડીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે, કોઈ દેશ કે કોઈ પરિવાર ગરીબ હોવાથી ખતમ નથી થતો. ઓનલી પોવર્ટી કેન નોટ ડિસ્ટ્રોય એની કન્ટ્રી ઓર એની ફેમિલી. કોઈ દેશ કે કોઈ પરિવાર ગરીબ હોવાથી ખતમ નથી થતો, પણ જો તે દેશ કે પરિવારના લોકો વચ્ચેથી તેમનો ઇતિહાસ અને તેમના ધર્મગ્રંથનું ગૌરવ ખેંચી લેવામાં આવે, તો તે લોકો જરૂર ગરીબ બની જશે. સમજ્યા તમે દાદા? ફરીવાર વાંચું છું, આ 100% સત્ય વાત છે, 100% આખી દુનિયામાં પુરવાર થઈ ચૂકેલી વાત. કોઈ દેશ કે કોઈ પરિવાર ગરીબ હોવાથી ખતમ નથી થતો, પણ જો તે દેશ કે પરિવારના લોકો વચ્ચેથી તેમનો ઇતિહાસ કે ધર્મગ્રંથનું ગૌરવ ખેંચી લેવામાં આવશે, તો તે લોકો જરૂર ગરીબ બની જશે, જરૂર કંગાળ બની જશે, જરૂર દુઃખી બની જવાના, જરૂર દિનહીન બની જવાના, જરૂર દિશા વિનાના બની જવાના. પેલા સસલાની જેમ આમ જઈએ કે આમ જઈએ, આ કરીએ કે તે કરીએ, આ વાત સાચી કે પેલી વાત સાચી, આમ કરીએ કે તેમ કરીએ, અને અંતે શું થશે દાદા? સસલાની જેમ કોઈકની ગાડી નીચે કચડાઈ જશે. માટે એક નિષ્ઠા કરી દઈએ. અદ્ભુત પ્રાર્થના છે, પ્રભુ અમારા માતા પિતાએ, પ્રભુ અમારા પત્ની કે પુત્ર, એમણે જેવું અમારું હિત નથી કર્યું એવું આપે હિત કર્યું છે, આપે અમારા ઉપર અનંત ઉપકાર કર્યા છે. જગતમાં એવો ઉપકાર કોઈએ નથી કર્યો,
અમારા જેટલા કુટુંબીઓ છે તે બધાનો આ વખતે આપે ઉદ્ધાર કર્યો છે. જેણે જેણે આપની આગળ માથું નમાવ્યું છે તે બધાનો આપે ઉદ્ધાર કર્યો છે. આજે જેટલા હરિભક્તો છે તે સહુનો ઉદ્ધાર કરવા આપ એટલા રૂપે વિચરો છો. હરિજન સુખ દે નહી કાજા, હરિજન સુખ દે નહી કાજા, અતિ કરુણાક રે તુમ આજા. પ્રગટ પ્રતાપ આજ બહુ કીના, કુબુદ્ધિ જન કો ન પરત ચીના. હરિજન સુખ દે નહી કાજા. ભગવાન કેના માટે આવ્યા છે? હરિજન સુખ દે નહી કાજા, અતિ કરુણા કરે રે તુમ આજા. ભગવાન કરુણા કરીને જીવોને સુખ આપવા પ્રગટ થયા છે. સહુજનને કરવા છે સુખી રે નથી, રાખવા કોઈને દુખી રે. સહુ જીવની લેવી છે સંભાળ રે, હ અર્થે આવ્યા છે દયાળ રે. જીવ પ્રાણી માત્રને સુખ આપવા માટે કોઈને દુખી નથી રાખવા. જો પ્રતિજ્ઞા મહારાજની કયા કારણથી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા છે આપણને સવાલ થાય. બધાને સુખ આપવા મહારાજ પ્રગટ થયા છે, કોઈને દુઃખ નથી આપવું. સહુ જનને કરવા છે સુખી રે નથી, રાખવા કોઈને દુખી રે. શ્રીજી મહારાજના પ્રસાદીના શબ્દો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ નોંધેલા શબ્દો યાદ કરવા જેવા છે. આ કડી ગાઈએ ને તો પણ આપણને શાંતિ, તો પણ આપણને સુખ, સુખ અને સુખ. કોઈને દુખી નથી રાખવા, દરેકને સુખી કરવા છે. એક એક જીવની સંભાળ લેવી છે. સવાલ તોય થાય આપણને, તો પણ આટલા બધા દુખી કેમ દાદા? ના થાય, ના થાય. આશિત ભગત, એક પિતા વાત કરતા હતા હમણાં અમને થોડા સમય પહેલા, કે સ્વામી મારા ત્રણ દીકરા હતા. મોટો હતો ને મેં બહુ કીધેલું એને, નાનો હતો બહુ સમજાવતો, ભણવામાં ધ્યાન આપ, થોડું ભણી લે. સ્વામી ભણ્યો નહીં ને. પછી વર્ષો પછી આ નાનો દીકરો, એનું અમેરિકા મેરેજ થયું. નાનો દીકરો આવ્યો, વચલો આવ્યો, અમારે આવવાનું થયું. અમારા આખા પરિવારમાં બધા સુખી છે, મોટાની ચિંતા હજી અમારે ટળી નથી. હવે મોટો દુઃખી થયો એમાં મા બાપ કારણ કે દીકરો કારણ, તમે મને કહો. બાપાને તો ત્રણેય દીકરાને ભણાવવા છે, ત્રણેયને અમેરિકા પરણાવવા છે, ત્રણેયને અમેરિકા સુધી પહોંચાડવા છે. પણ મોટો જ દીકરો દીવાળે એવો ન હોય તો? એક માં ઘરમાં જલેબી બનાવે, બધાને જમાડે, પાંચ દીકરા હોય તો પાંચે પાંચને પીરસે, પણ એક એવો અળવિત્રો હોય ને, થાળીને લાત મારી દે, બોલો, પીરસેલી જલેબી ન ખાય. નાના છોકરા કેટલા એવા હોય તમે જોયું હશે, દુબળી ભટ્ટ જેવો હોય. આવ ઘણા છોકરા એટલા બધા લાડકોડમાં ઉછરતા હોય ને, એટલા બધા છાગલા બની ગયા હોય ને, ખાતા જ ન હોય. હું કહેવા એ માગું છું, ભગવાનની પ્રતિજ્ઞા છે, એના માટે તો મહારાજ પધાર્યા, એના માટે મહારાજે વિચરણ કર્યું, એના માટે મહારાજે ઉપદેશ આપ્યો. જીવ પ્રાણી માત્ર સુખી થાય, પણ જીવને સુખી થવું જ નથી. જુઓ કેવી સરસ વાત છે. અત્યંત કરુણા કરીને આજ હરિભક્તોને સુખી કરવાને માટે ખૂબ પ્રગટ પ્રતાપ જણાવ્યો છે, તેને કુબુદ્ધિ લોકો નથી સમજી શકતા. આપનો જ્યારે અવતાર થાય છે ત્યારે કુબુદ્ધિવાળા લોકો તેને ક્યારેય માનતા નથી. સંસારમાં રહેલા બધા લોકો આપના જ કહેવાતા હોય તો તે મનુષ્ય કુબુદ્ધિ કેમ રહે? પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. અમરા પટગીર પ્રાર્થના કરતા કરતા હવે મૂંઝવણમાં જતા રહ્યા. કરે છે પ્રાર્થના અને મૂંઝવણ શરૂ થઈ. બધા શાસ્ત્રો એમ કહે છે ધર્મવાળા મનુષ્ય હોય તે ભગવાનને પામી શકે છે અને તે ઓળખી શકે છે. પણ અત્યારે તો એવું દેખાય છે કે અધર્મ કરનારા લોકોમાંથી પણ કોઈક આપને માને છે અને ભજે છે, અને ધાર્મિક લોકોમાંથી પણ કોઈક આપને ઓળખતા નથી.
એટલે ધાર્મિક લોકોના હિતને માટે જ ભગવાનના અવતાર થાય છે એમ જે શાસ્ત્રમાં કહેવાય છે તેનો કોઈ નિર્ધાર રહેતો નથી. મારા મનમાં મોટો સંશય છે, આપણને બધાને સંશય થાય છે અત્યારે, થાય છે કે નહીં દાદા? હમણાં વનવિચરણ દરમિયાન આપણે જોયું જેટલા સાધુ હતા, મોટા મહંતો હતા, મઠાધીશો હતા, એ બધા નીલકંઠ વર્ણીને ઓળખી ન શક્યા. અને પેલા રાજાઓ હતા, વિષયી હતા, વિલાસી હતા, અયાસી હતા, એવા રાજા મહારાજાઓ કુકર્મી હતા છતાં ઓળખી ગયા. ખબર છે ને તમને, આજે પણ એવું જોવા મળે છે. અમરા પટગીર પોતાના હૃદયમાં રહેલી મૂંઝવણ રજૂ કરે છે. મહારાજ, શાસ્ત્રમાં તો લખ્યું છે ધર્મવાળો ઓળખી શકે છે ભગવાનને, અને ભગવાન પણ પ્રગટ થાય છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મ માટે પ્રગટ થાય છે, ધર્મવાળા માટે પ્રગટ થાય છે. તો પ્રભુ આવું કેમ? આ પ્રશ્નનો જવાબ શ્રીજી મહારાજ કેવો આપે સાંભળજો. હા, આપના સિવાય બીજો કોઈ આ સંશય ટાળી શકે એમ નથી. મને જેવું દેખાયું અને જેવું સમજાયું એવું આપની આગળ કહ્યું છે. હે સ્વામી, આપ તો અંતર્યામી છો, માટે કૃપા કરીને અમને સમજાવો. દરબાર અમરા પટગીરનો પ્રશ્ન સાંભળીને તે સમયે શ્રીહરિ બોલ્યા, દરબાર, તમે ઘણો ભારે પ્રશ્ન પૂછ્યો છે. આ અટપટો પ્રશ્ન છે દાદા, તેનો ઉત્તર હું કહું છું. જીવના કર્મ અનંત પ્રકારના હોય છે, અને તેને લીધે જીવમાં સંસ્કાર પણ અનંત પ્રકારના પડે છે. તેનાથી જીવની રુચિ પણ અનંત પ્રકારની થાય છે. ધ્યાનથી સાંભળજો એક એક શબ્દો. કર્મ અનંત પ્રકારના, અલગ અલગ કર્મ કરવાથી સંસ્કાર પણ અનંત પ્રકારના, અલગ અલગ પ્રકારના સંસ્કાર હોવાથી જીવની રુચિ પણ અનંત પ્રકારની. બોલો, તેમાં બધે એક સરખો નિર્ધાર નથી રહેતો. જીવમાં ગુણ અનંત પ્રકારના હોય છે, દેશ અને શાસ્ત્ર પણ અનંત પ્રકારના હોય છે, અને શાસ્ત્ર શ્રવણમાં પણ અપાર ભિન્નતા રહી છે. જોયું, દેશ પણ અનેક પ્રકારના, શાસ્ત્ર પણ અનેક પ્રકારના, એક જ શાસ્ત્રને સાંભળવાની રીત પણ પાછી અનંત પ્રકારની. વચનામૃત સાંભળનારા કોઈ પ્રેમથી સાંભળે, કોઈ દ્વેષથી સાંભળે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતા બોલતા હતા મહાભારતના યુદ્ધના મેદાનમાં. અર્જુન વિષાદમાં હતો, મોહમાં હતો. આ સગાવાલા, આ ગુરુજનો, સ્વજનમ હિ કથમ હત્વા, આ મારા સગા સંબંધીનું કેવી રીતે મારી શકું? નહીં નહીં, ગુરુન અહત્વા હિ મહાનુભાવાન શ્રેયો હિ ભોક્તુમ ચ ભેક્ષ્યમ અપીહ લોકે. આ ગુરુજનોને મારવા કરતા ભીખ માગીને જીવવું મને વધારે સારું લાગે છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, આટલો કૃપણ બની ગયો, કંગાળ બની ગયો. અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતા બોલે છે, સાંભળો. ભગવાનના શ્રીમુખથી ગીતા પ્રગટ થઈ, કોઈને સંભળાતી નથી, એક જ વ્યક્તિ સાંભળે છે. કોણ? અર્જુન. અને ગીતાનો 18મો અધ્યાય શરૂ થાય, નષ્ટો મોહ, પ્રભુ મારો મોહ નાશ પામો. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, બસ હવે મને ખબર પડી ગઈ મારે શું કરવું જોઈએ. કરીશ્યે વચનમ તવ, હવે પ્રભુ તમે કહો એમ કરીશ. તમે કહેશો લડવાનું છે, લડીશ. તમે કહેશો આને મારવાના છે, મારીશ. પછી ગમે તે હોય, મારા બાપના બાપ પિતામાં ભીષ્મ હશે એને પણ મારીશ. કરીશ્યે વચનમ તવ, સાંભળજો. ગીતા એક જ, કોઈ નથી સાંભળતું. ભગવાનના મુખે પ્રગટ થયેલી ગીતા અર્જુન સાંભળે છે. એ જ સમયે વ્યાસ ભગવાનની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ જેને મળી છે, સંજય, એ પણ સાંભળે છે. અને એ જ સંજયની કૃપાથી આંધળા ધૃતરાષ્ટ્ર, એ પણ સાંભળે છે. જોયું, ગીતા એની, એ સમય એનો, એ એક જ સાથે એક જ સમયે ત્રણ જણા સાંભળે છે, અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્ર. ફળ ત્રણને જુદા જુદા મળ્યા. તમે જોયું, ત્રણેને ફળ જુદા મળ્યા. અર્જુનને ગીતા સાંભળવાથી મોહ નાશ પામ્યો, અને ધૃતરાષ્ટ્રને ગીતા સાંભળ્યા પછી મોહ વધી ગયો. કેમ આવું થયું દાદા? અને સંજયને કંઈ ન થયું,
એ રજોગુણમાં હતો, અર્જુન સત્વગુણમાં હતો, અને પેલો ધૃતરાષ્ટ્ર તમોગુણમાં હતો. મહારાજ એટલા માટે કહે, જો જીવમાં ગુણ અનંત પ્રકારના છે, દેશ અને શાસ્ત્ર પણ અનંત પ્રકારના છે, શાસ્ત્ર શ્રવણમાં પણ અપાર ભિન્નતા છે, નાસ્તિકતા ભર્યા ધર્મ અનંત પ્રકારના છે અને આસ્તિકતા ભર્યા ધર્મ પણ અનંત પ્રકારના છે, તે બધાનો વિચાર વિવેક કરવો જોઈએ. વિચાર કર્યા સિવાય જીવનો મોક્ષ થતો નથી. મોક્ષ મેળવવો કઈ સસ્તી વાત છે નહીં. ધર્મી અથવા અધર્મી માણસ જ્યારે સવળા વિચારોને પામે છે ત્યારે તે એવો બની જાય છે. એકદમ સચોટ વાત હવે મહારાજ કરે છે, પ્રશ્નનો જવાબ હવે સાંભળજો. ધર્મી અને અધર્મી માણસ સવળા વિચારને પામે છે ત્યારે તે એવો બની જાય છે, બરાબર, અને ત્યારે તેને સત્સંગ થાય છે. માણસના પ્રકાર ભલે જુદા જુદા છે, ધર્મી ને અધર્મી આ લોકની દ્રષ્ટિએ, પણ બુદ્ધિના પ્રકાર પાછા જુદા છે. સવળી બુદ્ધિ ને અવળી બુદ્ધિ, સવળા વિચાર વાળો જે વ્યક્તિ છે એ પછી ધર્મમાં હોય તો પણ અને કદાચ અધર્મમાં હોય તો પણ એને જ્યારે સારું મળે છે ત્યારે બંને સ્વીકારી લે છે. સ્વીકારવાને કારણે સત્સંગ થાય છે. સુલટ વિચાર જો સુબુદ્ધિ જાના, ઉલટ વિચાર કુબુદ્ધિ પ્રમાણા, સુલટ વિચાર જો ધર્મી કહાવે, ઉલટ વિચાર અધર્મી રહાવે. સવળું વિચારે છે એને સુબુદ્ધિ વાળો જાણવો, અવળું જ વિચારે છે એને કુબુદ્ધિ વાળો જાણવો. સવળું વિચારે છે એ સવળું વિચારવાને કારણે એને જ્યારે સારું મળે છે ત્યારે સ્વીકારી શકે, સ્વીકારી લે એટલે એ ધર્મી બને છે. સાંભળજો કેટલી સરસ વાત. અવળું વિચારનારો એને સારું મળે છે તો પણ એ સ્વીકારી નથી શકતો, એનો દ્રોહ કરે છે, પરિણામે પોતાની જાતને ધર્મી ભલે માનતો હોય પણ પરિણામે એ ધર્મી નથી, એ અંતે અધર્મી થવાનો અને કેટલાને અધર્મી કરવાનો. હરે કો જબ જબ હોત અવતારા, તિનકુ ભજે સો સુબુદ્ધિવારા. સવળું વિચારે છે એને સુબુદ્ધિ વાળો જાણવો, પહેલી વાત કરી. આવું સવળું વિચારે છે એને સત્સંગનો યોગ થઈ શકે, કારણ કે સવળું વિચારે છે એને સત્સંગ મળે, સ્વીકારે છે, સ્વીકારી શકે એટલે પાછું સત્સંગમાં આગળ વધી શકે, ભગવાનનું ભજન કરી શકે. હરિ કો જબ જબ હોત અવતારા, તિનકુ ભજે સો સુબુદ્ધિવારા. ભગવાનનો અવતાર જ્યારે જ્યારે થાય છે ને સુબુદ્ધિવાળા ભજે છે, અને જે ભજે છે એ સુબુદ્ધિવાળા છે. સુબુદ્ધિ જન ધર્મી કર જાનો, આવા ભગવાનનું ભજન કરી શકે એવા જે જીવો છે એને ધર્મી જાણો. કુબુદ્ધિ જન અધર્મી પ્રમાણો, ભગવાન પ્રગટ થાય છતાં એને સ્વીકારી ન શકે, એનું ભજન કરી ન શકે, સત્યને પણ જે સ્વીકારી ન શકે એવા જીવોને શું જાણવું? અધર્મી જાણવા. મોક્ષના માર્ગની આ રીત છે. જગતની રીત એથી ઉલટી છે. જગતમાં કહેવાતા ધર્મવાળા લોકો જુદી રીતના હોય છે. આ કહેવાતા ધર્મવાળા લોકો એનાથી ડરવું. વચનામૃતમાં એટલા માટે મહારાજ એમ બોલ્યા, જગત જેને ધર્મવાળો માને છે એ ઘણીવાર ધર્મવાળો નથી હોતો, જગત જેને અધર્મી માને છે એ ઘણીવાર અધર્મી નથી હોતો. જગતની રીત આખી જુદી છે. એટલે આપણને એમ લાગે કે આ ધર્મી છે છતાં બહુ સારો છે, ખરાબ છે, અને આ અધર્મી જેવો દેખાય છે છતાં એને ભગવાનને સંતોમાં ભાવ થાય છે, આપણું ગણિત આવું છે. પણ ખરેખર ઘણી વખત એવું હોય, પેલો ધર્મનો આંચળો ઓઢીને બેઠો છે ખરો. રાવણ પણ સાધુ બેનો છે, સીતાજી મોહપાયમાં છે, એમ ઘણા રાવણ વૃત્તિના માણસો સાધુ થઈને બેઠા હોય. સીતા જો મોહ પામી જતી હોય તો આજના માણસો તો મોહ પામી જાય. અને પછી આવું મોટું ટોળું, જેને આપણને એમ થાય કે આવડું મોટું ટોળું હતું અને આ ધર્મી માણસે આવું અધર્મનું પગલું ભર્યું, ભરે, કારણ કે અંદર કોણ બેઠો હતો? રાવણ બેઠો હતો. ત્યારે કોઈક બિચારો જગતનો જીવ હોય, વિભીષણ જેવો, રાવણની નગરીમાં રહેનારો, લંકામાં રહેનારો, પણ રાત્રે રામ રામ કરતો હોય, ન બને એવું? સરસ વાત આવી હા. અને મોક્ષને માર્ગે ચાલેલા ધાર્મિક લોકો તેથી અલગ રીતના હોય છે. જગતના કહેવાતા ધર્મી લોકો જગતના સુખને પામે છે. હા,
જગતમાં સારું કામ કરતા હોય, ઉપરથી ટીપટોપ કરતા હોય, એને આપણે હાવ ખોટા ન કહી શકીએ. મુખ મેં રામ બગલ મેં છુરી, મુખમાં રામ તો રાખ્યા છે ને એણે. શ્રીજી મહારાજનો જવાબ જો કેટલો સરસ, જગતના કહેવાતા ધર્મી લોકો જગતના સુખને પામે કારણ કે એટલું તેણે કર્યું છે સારું. જવાબ કેવો સરસ છે, જેને જેટલું સારું કર્યું છે એનું એટલું સારું ફળ ભગવાન આપવાના જ છે, અને તેનાથી તે જીવોને વારંવાર જન્મ મરણ રૂપ સંસારમાંથી મુક્તિ મળતી નથી, પણ જન્મ મૃત્યુમાંથી મુક્તિ નહીં મળે કારણ કે ભગવાનને નથી ભજ્યા, કારણ કે ભગવાનની શરણાગતિ નથી સ્વીકારી, અને ભગવાનના ભક્તોનો જે દ્રોહ કરે છે તેના જેવો બીજો કોઈ અધર્મી માણસ નથી. ગમે એટલા ધર્મને પાળતો હોય, શબ્દો ધ્યાનથી સાંભળજો, છતાં જો ભગવાનના ભક્તોનો દ્રોહ કરે તો તે પંચ મહાપાપ કરનારા કરતા પણ અધિક પાપી કહેવાય. આજે મોટા ભાગના ધર્મ જગતના માણસો આ જ કામ કરે છે. ધર્મમાં આવ્યા પછી એવો કુહાડો લઈને મંડે છે બીજા ધર્મનું કાપવામાં, ધર્મ જગતના બીજા માણસોનું કાપવામાં. બહુ હજી આગળ મહારાજ ઘણું કહેવાના છે. આ ધર્મ જગતનું સ્ટ્રક્ચર તૂટ્યું કેમ? સ્વામી વિવેકાનંદ કહેતા, ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ ઇઝ ધ હોલ ઓફ ઓલ રિલિજિયન્સ. બધા ધર્મનો સાર એટલો જ છે, ટુ બી ગુડ, પહેલા સારું બનવું, પછી ટુ ડુ ગુડ, પછી સારું કરવું. આજે સારા બનવાની વાત નથી, સારા સારું કરવાની વાત નથી. અમારા કરતા બીજા બધા હલકા, બીજા કોઈનું કલ્યાણ થવાનું જ નથી, બીજા બધા તો નરકમાં જ જવાના. આ જગ્યા આવશે ત્યારે જ કલ્યાણનો દરવાજો ખુલવાનો છે. આજે પ્રવૃત્તિ ચાલુ થઈ, પોતાનું ગૌરવ નહીં, બીજાની હીનતા, બીજાની ન્યૂનતા, બીજાની નિંદા, બીજાની કુથલી, બીજાનો દ્રોહ. ગમે એવો ધર્મને પાળનારો હોય છતાં જો ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો પંચ મહાપાપ કરનારા કરતા પણ અધિક પાપી કહેવાય, અને જેણે પંચ મહાપાપ કર્યા હોય એવા પાપી માણસ પણ ભગવાનના ભક્તની સાથે વિનયથી વર્તે, તેમની સેવા કરે તો તે બીજા જન્મમાં સત્સંગને પામે છે. શ્રીજી મહારાજનો નિર્ણય જો એક એક શબ્દ વિચારીને સાંભળવા જેવા છે, છેવટે અત્યંત શુદ્ધ થઈ જાય છે. પાપી છે એટલે આને આ જન્મે કલ્યાણ ન થાય, પણ ભક્તની આગળ દાસપણે વર્ત્યા, વિવેકથી વર્ત્યા, એની સેવા કરી, પરિણામે બીજા જન્મે સત્સંગમાં જવાના, બીજા જન્મે સત્સંગ મળશે, પછી અત્યંત શુદ્ધ થઈ જાય. જુઓ, સીધો ધામમાં નથી જતો, હા, છેવટે અત્યંત શુદ્ધ થઈ જાય છે અને જન્મ મૃત્યુના બંધનથી છૂટીને તે જીવ અક્ષરધામમાં જાય છે. આમાં તલભાર પણ સંશય નથી. મેં બરાબર વિચાર કરીને જ આ વાત કરી છે. દરબાર એનો ઉત્તર આ રીતનો જ છે, તે મેં તમને કહી દીધો. શ્રીહરિના આવા અમૃતમય વચન સાંભળીને દરબારોને સંતો ખૂબ ખુશી થયા. આ પ્રમાણે શ્રીહરિએ નિર્બાધ રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો, આવો મર્મ ત્રણેય લોકમાં કોઈ સમજી શકે નહીં. અને તે સમયે મુક્તાનંદ સ્વામીએ બે હાથ જોડીને શ્રીહરિને કહ્યું, હે નાથ, હે મહારાજ, તમારી આ વાત સાંભળીને મને એક બીજો પ્રશ્ન થયો છે. દાદા, તમને થયો કે નહીં કોઈને પ્રશ્ન? નથી થતો એટલે જ સમજાતું નથી આપણને. તદવિધિ પરિપ્રશ્નેન, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. કોઈ પણ જ્ઞાન ત્રણ રીતે આવે છે. પ્રણિપાતેન, વિનયપૂર્વક સામે બેસવાથી, તમે બેઠા છો એમ, ત્યાર પછી પરિપ્રશ્નેન, ત્યાર પછી પ્રશ્નોત્તર કરવાથી, વચનામૃતમાં જેમ ચર્ચાઓ થાય છે એ રીતે, અને સેવયા, એક દિવસમાં જ્ઞાન થતું પણ નથી, પછી સંતો ભક્તોની સેવા કરે ત્યાર પછી સમયાંતરે સંપૂર્ણ જ્ઞાન થાય છે. આપણા શાસ્ત્રોમાં કેવો સરસ જ્ઞાનનો ક્રમ બતાવ્યો, આચાર્યાત પાદ માદત્તે, સંત ભક્ત આચાર્ય શાસ્ત્ર, એનાથી 25% જ્ઞાન શરૂઆતમાં મળે. પાદમ સબ બ્રહ્મચારીભ્ય, પછી એ જ્ઞાન જેણે પચાવ્યું છે, જેણે ઉતાર્યું છે, એવા સંતો ભક્તોના સમૂહમાં રહે ત્યારે બીજા 25% જ્ઞાનનો ઉમેરો થાય. ત્યાર પછી બહુ સરસ લખ્યું, આચાર્યાત પાદ માદત્તે, સોરી, પાદમ એકમ સ્વમેધયા, થોડું સુધારીએ આપણે, પાદમ સબ બ્રહ્મચારીભ્ય પાદમ કાલક્રમેણ ચ,
25% જ્ઞાન શાસ્ત્રથી કે સદગુરુ થકી કે સંત થકી મળે છે. આ શબ્દાત્મક જ્ઞાન જે આપણે કહીએ તે 25% મળ્યા પછી એનું મનન કરે, એનું ચિંતન કરીને વિચારે તો બાકીનું બીજું 25% જ્ઞાન આમાં મહારાજ શું કહેવા માગે છે એ જન્મે. એ જન્મ્યા પછી એ જ્ઞાન જેને ઉતાર્યું હોય એવા સંતો ભક્તોના સમુદાયમાં રહે તો બીજા 25% જ્ઞાન મજબૂત થાય છે. અને ત્યાર પછી એ જ્ઞાનને સતત વિચાર્યા કરે, વાગોળ્યા કરે તો એ જ્ઞાન એ 100% સંપૂર્ણ બને છે. એટલે કે શ્રવણ કરે, ત્યારબાદ મનન કરે, ત્યારબાદ નિધિધ્યાસ કરે અને ત્યારબાદ સાક્ષાત્કાર થાય. અલગ અલગ શાસ્ત્રોમાં આ બધી પ્રક્રિયા જ્ઞાનની આવી જ રીતે બતાવી છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ મને એક પ્રશ્ન થયો છે, મારે એક સંશય છે, તે પ્રશ્ન હું પૂછું છું. કોઈ મનુષ્ય જગતમાં મોટો ધર્મવાળો કહેવાતો હોય પણ તેને ભગવાનના ભક્ત સાથે હેત હોય નહીં, તેવા મનુષ્યનું જો ભગવાનના ભક્ત અપમાન કરે તો તેને કેટલો દોષ લાગે? ફરી વાર પ્રશ્ન વાંચું છું. કોઈ મનુષ્ય જગતમાં મોટો ધર્મવાળો કહેવાતો હોય એટલે કહેવાતો ધર્મવાળો છે, પણ તેને ભગવાનના ભક્ત સાથે હેત હોય નહીં, સમજી ગયા ને, એટલે કહેવાતો ધર્મવાળો છે, એવા મનુષ્યનું જો ભગવાનનો ભક્ત અપમાન કરે તો તેને કેટલો દોષ લાગે? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન સાંભળીને શ્રીહરિ તેનો ઉત્તર કરવા લાગ્યા કે ભગવાનના ભક્ત હોય તે તો ક્યારેય કોઈનો દ્રોહ કરે જ નહીં, અને કરે છે તે ભગવાનના ભક્ત નથી, બંને કહેવાતા ધર્મવાળા જ છે. જેમ તલવારની જાત છે તે સમય આવે ત્યારે બધાને કાપે, તલવારનું કામ કાપવાનું છે, પણ રૂમાલ ક્યારેય કોઈને કાપે? કાપે કેમ ન કાપે? રૂમાલનો સ્વભાવ કાપવાનો છે જ નહીં. એમ ભક્ત કોઈનું અપમાન, કોઈનો અનાદર, કોઈનો દ્રોહ કરતો જ નથી, અને કરે છે તે ભક્ત છે જ નહીં. એટલો તે જાત અને કુજાત ગણતી નથી, એવી રીતે દ્રોહની રીત છે. કોઈ પણ ભગવાનના ભક્તે જીવ પ્રાણી માત્ર કોઈનો પણ દ્રોહ કરવો નહીં. કદાચ કુબુદ્ધિવાળા લોકો આપણને ગાળ દે કે મારે, છતાં ભગવાનના ભક્તે તેને દિલમાં ધારવો નહીં. ભગવાન સ્વામિનારાયણનો આ સિદ્ધાંત, રિસ્પેક્ટ ઓલ પહેલી વાત, એના કરતાં બીજી શ્રેષ્ઠ વાત ફોલો વન, અને એના કરતાં શ્રેષ્ઠ વાત શ્રીજી મહારાજની હેટ નન. મહારાજે કોઈનો દ્રોહ નથી કર્યો, કોઈ જગ્યાએ ભલામણ કરી પણ નથી, અને એટલા માટે આ ધર્મ સલામત છે. એટલા માટે આ કળિયુગમાં, આ કળિયુગના સમયમાં શ્રીજી મહારાજ પ્રગટ છે, મહારાજનું ઐશ્વર્ય પ્રગટ છે, આપણે અનુભવીએ છીએ. અને જ્યાં જ્યાં દ્રોહની, નિંદાની, કુથલીની, ટીકાની પ્રવૃત્તિ થતી હતી ને થઈ રહી છે, એ બધાનો ચારે બાજુ તમે જુઓ તો વિનાશ વિનાશને વિનાશ છે. ધર્મ ધર્મને નથી સમજી શકતા. બહુ સરસ એક નાની વાત થોડા ટૂંક સમયમાં હું તમને કહી દઉં. હમણાં 2 દિવસ પહેલા સવારની સભામાં નીલકંઠ સ્વામી વાત કરતા હતા, વચ્ચે શ્રીજી સ્વામીએ પણ વાત કરી હતી કે અમેરિકામાં આમ જોઈએ તો આપણને એમ લાગે કંઈ નથી. આજ સવારે પણ શ્રીજી સ્વામી વાત કરી હતી ને, આજ સવારે પણ, કે આ ધર્મ, આ દેશ એટલે સુખી છે, અહીંયા ધર્મ છે. આ સવારની કથામાં કેટલા ચર્ચો છે, આપણે આ દેશને કેમ નાસ્તિક કહી શકીએ? ભલે એ લોકો જે સમજ્યા છે, એણે જીસસના મંદિરો તો કર્યા છે ને, 10% સુધી તો પહોંચ્યા છે ને, 20% સુધી પહોંચ્યા છે ને, આપણે 5માં નથી પહોંચ્યા, એનું શું? સવારે બહુ સરસ શ્રીજી સ્વામી વાત કરી, જો સમજી શકો તો, કે આ દેશ સુખી છે, શાંતિ છે, સ્વચ્છતા છે, સ્વસ્થતા છે, બધું જ અહીંયા દેખાય છે, સારો કાયદો છે, સારા સુવિધા છે, સારા રસ્તા છે, સારી શાંતિ છે, એનું કારણ છે આ દેશ ધર્મ પ્રધાન છે. ગલીએ ગલીએ, એક એક સ્ટ્રીટ ઉપર ચર્ચો ઉભા છે, એ ચર્ચો માનવતાનો સંદેશ આપે છે. એટલા માટે અમેરિકાની એક ઘટના, કેવી ઘટના છે જુઓ, શિકાગોવાળા યોગેશ ભગત ત્યાં મને ઘટના મોકલી હતી ઘણા સમય પહેલા, બહુ અદભુત આ વાત છે, સાંભળવા જેવી છે. ગુરુજી પણ હમણાં અમેરિકા આવ્યા, ગુરુજીને ખાસ ઈચ્છા હતી, એટલે આમિશ લોકોના એ ઘર, એનું ટાઉન જોવા ગુરુજી ગયા હતા જાતે પેન્સિલ્વેનિયા. નિકલ માઇન્સ પેન્સિલ્વેનિયામાં આમિશ લોકો 300 વર્ષથી રહે છે, એટલી સાદાઈથી જીવે છે, આજના ભૌતિક કોઈ સાધનો સુવિધાઓ વાપરતા નથી. અમેરિકામાં રહેવા છતાં
એ લોકોનું કેવું સાદું સિમ્પલ જીવન છે, ગુરુજીએ પણ ત્યારે કથામાં ઉલ્લેખ કર્યો હતો, એની ચર્ચા આપણે ફરીવાર કરીશું. પણ કેવી ધાર્મિક કોમ છે આ, એનો એક દાખલો. ઓક્ટોબર 2, 2006 નિકલ માઇન્સ પેન્સિલ્વેનિયાની એક નાની વિસ્કૂલમાં 13 વર્ષથી નાની ઉંમરના બાળકો ભણતા હતા. અચાનક ચાર્લ્સ નામનો એક વ્યક્તિ સ્કૂલની આગળ પોતાની ટ્રક પાર્ક કરી નીચે ઉતર્યો, ગન કાઢી છોકરાઓને ટ્રકમાં ગન વસ્તુ ઉતાર લેવા નીચે બોલાવ્યા. એ છોકરાઓ બહાર ગયા, એ છોકરાઓની સાથે એક છોકરો અને એની માતા એ બંને ભાગી ગયા. એ દરમિયાન આ જેણે આદેશ આપ્યો એ દરમિયાન, અને રૂમની અંદર બધા છોકરાઓ છોકરીઓને બોર્ડની આગળ એક લાઇનમાં ઉભા રહેવા એણે આજ્ઞા કરી. હાથમાં ગન હતી એટલે બધા નાના છોકરાઓને પણ ખબર પડી ગઈ. પણ આણે એક પ્રેગ્નન્ટ સ્ત્રી હતી એને બહાર જવા દીધી, છોકરાઓ હતા એને બહાર જવા દીધા, એ છોકરાઓ સાથે એક બાલિકા જેને ઇંગ્લિશ નહોતું આવડતું, એને ખબર ન પડી આ શું કહેવા માગે છે, એ પણ નીકળી ગઈ નિર્ભય થઈને, એને ખબર ન પડી એટલે આનું ધ્યાન ગયું નહીં, એ છોકરી પણ જોડે નીકળી ગઈ. હવે અંદર રહેલી બાલિકાઓ સ્થિતિ પામી ગઈ કે આ બધાને બાદ બાકી કર્યા એટલે હવે આપણો છેલ્લો વારો મરવાનો છે. એમાં એક 11 વર્ષની અને 13 વર્ષની દીકરી હતી, બંને બહેનો હતી, મેરિયન અને બાર્બરા ફિશર એવું નામ હતું. એમણે ચાર્લ્સને કહ્યું, તું અમને મારી નાખ પણ આ બધાને તું જીવતા છોડી દે. પણ ચાર્લ્સ કોઈનું સાંભળે ન સાંભળે, જે સ્ત્રી છટકીને ભાગી ગઈ હતી સૌથી પહેલા એ ટ્રકમાંથી ઉતર્યો ત્યારે, એ સ્ત્રીએ તુરંત બહાર જઈને પોલીસને ફરિયાદ કરેલી, એટલે પોલીસ ત્યાં સુધીમાં આવી ગઈ. આ ઘટના ઘટી ત્યાં સુધીમાં પોલીસને આવેલી જોઈ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના ચાર્લ્સ નામના યુવાને ધડ બધાને ગોળી મારી દીધી અને પોતે પણ આત્મહત્યા કરી લીધી. પોલીસ તો અંદર આવી જ ગઈ હતી, એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર બધું હાજર થઈ ગયું, બધી દીકરીઓને પહોંચાડી. પણ જોત જોતામાં એ જેટલી દીકરીઓ હતી એ બધી દીકરીઓ 13 વર્ષથી નાની ઉંમરની દીકરીઓ બધી ત્યાં દેહ છોડી દીધો, મરી ગઈ. આમિષ લોકોની આ દીકરીઓ મરી, આટલી મોટી એક ઘટના ઘટી, આખા અમેરિકામાં એ સમયમાં હાહાકાર મચી ગયો. ત્યારે એ દીકરીઓના જે પિતા હતા જેનું આ રીતે મર્ડર થયેલું, એ દીકરીના પિતાએ કહ્યું, એના શબ્દો, એક દીકરી કે જે મૃત્યુ પામી હતી તેના દાદાએ પોતાના કુટુંબીજનોને ચેતવ્યા, જોજો મરનાર પ્રત્યે દ્વેષ કે વેરબુદ્ધિથી ન જોશો, આપણે કોઈનું ભૂંડું ઈચ્છવું એ યોગ્ય નથી. આ એના જ શબ્દો વાંચું છું દાદા. ઘરમાં આવી ઘટના ઘટે પછી બોલી શકે? બોલો, એમાં હિન્દુનો દીકરો બોલી શકે? આમિષ વડવાઓ આ ઘટનાને થોડા કલાક થયા ત્યારે ચાર્લ્સના ઘરે ગયા, તેની પત્નીને ખૂબ સાંત્વના આપી. તેઓ ચાર્લ્સના માતા પિતા સાસુ સસરા તેને પણ મળ્યા. દીકરીઓની દફનવિધિમાં કોઈ પત્રકારોને પરવાનગી ન હતી, પણ ચાર્લ્સની પત્નીને આમંત્રિત કરી. આખા અમેરિકામાંથી લોકોએ અઢળક ડોનેશન આ પરિવારો માટે વહાવ્યું, એનું એક ટ્રસ્ટ ખોલવામાં આવ્યું. આમિષના વડવાઓએ એવું નક્કી કર્યું કે આપણા જ દીકરા ગયા છે એમ નહીં, આના પરિવારનો પણ દીકરો ચાર્લ્સ એ પણ મેરો છે આમાં. એ લોકોએ વડવાઓએ એ જે ડોનેશન આવ્યું ટ્રસ્ટ કર્યું હતું એમાં જેટલી મદદ આવી એમાંથી આ ચાર્લ્સના પરિવારને પણ એટલી જ સહાય કરી. ચાર્લ્સની પત્ની આ ઘટનાથી એટલી પ્રભાવિત થઈ, એણે એક પત્ર લખ્યો, એનું નામ હતું મેરી રોબર્ટ. મેરી રોબર્ટ એન ઓપન લેટર ટુ હર આમિશ નેબર્સ, થેન્કિંગ ધેમ ફોર ધેર ફર્ગીવનેસ, ગ્રેસ એન્ડ મર્સી. સી રોટ, યોર લવ ફોર અવર ફેમિલી હેઝ હેલ્પ ટુ પ્રોવાઈડ ધ હિલિંગ વી સો ડિસ્પરેટલી નીડ. ગિફ્ટ યુ હેવ ગીવન હેવ ટચ અવર હાર્ટ ઇન અ વે નો વર્ડ્સ કેન ડિસ્ક્રાઇબ. યોર કમ્પેશન હેઝ રીચડ બિયોન્ડ અવર ફેમિલી, બિયોન્ડ અવર કોમ્યુનિટી, એન્ડ ઇઝ ચેન્જિંગ અવર વર્લ્ડ, એન્ડ ફોર ધીસ વી સિન્સિયરલી થેન્ક યુ. આને ધર્મવાળા કહેવાય કે ના કહેવાય? આવી ઘટના એક બે નહીં, મને ઘણા બધા ભક્તો વારંવાર મોકલતા હોય. હું કહેવા એ માગું છું, શ્રીજી મહારાજ એમ કહે છે, સામેવાળો ધર્મ
ખોટું કરે એટલે આપણે પણ એની સાથે ખોટું કરીએ, આ ભક્તની રીત નથી. વેર વેરને જન્મ આપે છે, વેર વેરને જન્મ આપે છે, ક્રોધ ક્રોધને જ જન્મ આપે છે. ક્રોધ કરે એનું પરિણામ ક્યારેય સારું ના આવી શકે, વેરથી ક્યારેય સારું પરિણામ નથી જ આવી શકતું. એટલે દુષ્ટ કદાચ દુર્જનતા કરી શકે, દુષ્ટતા કરી શકે, પણ સજ્જન તો પોતાની સજ્જનતા છોડતા જ નથી, અને છોડે છે તો એ સંપૂર્ણ સજ્જન હજી થયા નથી. આ શ્રીજી મહારાજનો મત છે. શ્રીજી મહારાજની એવી કેટલી બધી કથાઓ છે. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના નાક કાન કાપવા તૈયાર થાય, છતાં મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીની ધીરજ આપણે જાણીએ છીએ. આપણા પૂજ્યપાદ ગુરુજીને વડોદરામાં મંગળ બજારમાં, ભર બજારમાં એક છોકરાને આ સ્કૂટરને ગાડી અડી ગઈ, વાક ડ્રાઈવરનો કહેવાય, આમ તો ડ્રાઈવરનો નહોતો, પણ તેમ છતાં પેલો યુવાન ઊભો થઈને સીધો આવ્યો અને ગુરુજીને દયા આવી ગઈ કે આ છોકરાને કંઈ વાગ્યું, એટલે ગુરુજી પહેલાં ઉતરીને જા મળવા જાય છે, ખબર લેવા જાય છે. ત્યાં તો ગુરુજીને ભર બજારમાં 2-4 લાફાણે મારી દીધા. આપણા ઘણા બધા સંતો ભક્તો, મૂળજી ભક્ત વગેરે સાથે હતા, એ બધાને ગુરુજી રોક્યા, નહીં નહીં કશું કરવા નથી. એને પૈસા માંગ્યા, એને પૈસા અપાવ્યા. કેવા શું માગું છું, ગુણ ઉપર ગુણ કરે એવા તો ઘણા મળે, અવગુણ ઉપર પણ ગુણ કરે એ સંતની સંતતા છે, એ ભક્તની ભક્તતા છે, આ ધર્મની સાચી રીત છે. આપણા મંદિરનો એક દાખલો, આપણા મંદિરમાં આ લીધું ચર્ચ ત્યારે ગામના કોઈક માણસોને ન ગમ્યું, કારણ કે આપણે તો માઇનોરિટીમાં છે, આખું ટાઉન ચર્ચ ટાઉન એટલે ક્રિશ્ચિયન ટાઉન છે, વ્હાઇટ ટાઉન છે. આપણી આ નવી કોમ્યુનિટી, નવી રીત ભાતો આ ટાઉનમાં આવી અમુક માણસોને ન ગમ્યું, ગમે તેવું ચિત્રી ગયા, ગમે તેવું લખી ગયા. આ સામે જેટલા ચર્ચો દેખાય છે ને, બધા ચર્ચના પ્રિસ્ટ પાદરીઓ જાતે આવ્યા આપણા મંદિરમાં, જાતે માફી માગી ગયા. તમે બધા જાણો છો ઘટના, આખા ટાઉનમાં એ લખનાર માણસને પકડવા માટે મેયરથી લઈને ટાઉનના માણસોને બધાએ ખૂબ મહેનત કરી, પકડાયા ન પકડાયા જુદી વસ્તુ છે. એક ધર્મનું જ્યાં ચારે બાજુ સામ્રાજ્ય છે ત્યાં નવો ધર્મ આવે તો પણ સ્વીકારી શકે એ પ્રજાને ધાર્મિક કહેવાય કે ના કહેવાય. અને આપણે ત્યાં જો બીજો એવું માઇનોરિટીમાં ધર્મમાં થયું હોય તો બીજા ધર્મવાળા, કહેવાનું એ ધર્મમાં રહેનારા જીવો ધર્મને ન સમજીને, પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એમ માનીને બીજાના ધર્મને જ્યારે અતિહીન કરે છે, એનો જ્યારે સંહાર કરવા સુધી પહોંચી જાય છે, એનો વિનાશ કરવા સુધી પહોંચી જાય છે, એ ધર્મવાળા જ નથી, એ ધર્મને સમજી જ નથી શક્યા, એને ધર્મનું ફળ ક્યારેય મળવાનું જ નથી. એ કહેવાતા ધર્મો છે, કદાચ લોકની રીતે 2-4 સારા કામ કરશે એટલું એને ફળ મળશે, પણ આત્યંતિક કલ્યાણ કે જન્મ મૃત્યુથી મુક્તિરૂપી ફળ એને મળતું નથી. હજી તો બહુ સરસ પ્રસંગ ચાલે છે, પણ સમય ઘણો થયો છે ને, આવતો પ્રસંગ વિશેષ આપણે આવતીકાલે લેશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય. પોઢે પ્રભુ સકળ મુનિ.